નમસ્કાર દર્શક મિત્રો, હું છું રેના, લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજના શક્તિ ઉપાસના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ નસંસિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. ફરી એકવાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શાસ્ત્રીજી પરેશકુમાર જોશી. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે શક્તિ ઉપાસનામાં. નમસ્કાર. કાર્યક્રમમાં તો શાસ્ત્રીજીએ આપણી સાથે ચર્ચા અનેક કરી છે કે નવદુર્ગાના અનેક સ્વરૂપો વિશે આપણને માહિતી આપી છે. તેવી જ રીતે આજે માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં કાત્યાયનીની બરોબર કહ્યું છે, એટલે કે કહ્યું છે કે માં કાત્યાયનીનું સ્વરૂપ એટલે કે માનું છઠ્ઠું સ્વરૂપ. તો શાસ્ત્રીજી, આપ જણાવશો માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું શું છે મહત્વ? માં દુર્ગાની છઠ્ઠી શક્તિ જેનું નામ છે કાત્યાયની, આ કાત્યાયની શક્તિ કેવી રીતના ઉત્પન્ન થઈ, શા માટે ઉત્પન્ન થઈ, એના મહત્વમાં આજે આપણે જાણીશું. ચંદ્ર હાસોજ્વલ કરા શાર્દુલ વરવાહના કાત્યાયની શુભમ દધ્યા દેવી દાનવ ઘાતિની. આ દાનવ ઘાતિની શબ્દ એ કંઈક સૂચવે છે શ્લોકની અંદરથી. દાનવ ઘાતિની એટલે કે અસુરનો સંહાર કરનારી એવી આ શક્તિ છે. પરંતુ આ શક્તિ ઉદ્ભવી કેવી રીતના, અથવા તો એ સ્વરૂપ પ્રગટ કેવી રીતે થયું, તેના વિશે પહેલા આપણે જાણી લઈએ. ઘણા સમય પહેલા કત નામના એક મહર્ષિ હતા જે ખૂબ પ્રસિદ્ધ હતા. શક્તિ ઉપાસના એમનું મુખ્ય ધ્યેય હતું અને તેના દ્વારા તેમણે કાત્ય નામના પુત્રની પ્રાપ્તિ કરી હતી. આ જ ગોત્રમાં તેમના વંશ વેલાની અંદર વિશ્વ પ્રસિદ્ધ ઋષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે માતાની ઉપાસના કરતા કરતા ફળ સ્વરૂપે માની પાસે એક વરદાન માંગ્યું કે હે માં, તું ખરેખર મારા ઉપર પ્રસન્ન થઈ હોવ તો મારી દીકરી સ્વરૂપે, મારી પુત્રી સ્વરૂપે તું આ સૃષ્ટિમાં જન્મ લે. માતાએ તેને તથાસ્તુ કહ્યું અને કહ્યું કે જ્યારે તેનો સમય આવશે ત્યારે હું અવશ્ય તારી પુત્રીના સ્વરૂપે અહીંયા પ્રગટ થઈશ. આવા એક કાત્યાયન ઋષિના પુત્રી તરીકે એ માતાનું નામ કાત્યાયની પ્રકટ થયું. બીજી એક કથા એવી છે કે જ્યારે સૃષ્ટિની રચના કરવામાં આવી ત્યારે સુર અસુર એટલે કે દેવી દેવો અને રાક્ષસો ઉત્પન્ન થયા. સાથે સાથે સૃષ્ટિમાં મનુષ્યની પણ ઉત્પત્તિ થઈ. પરંતુ આ અસુરો એ સમયમાં જુદી જુદી શક્તિઓ તપ દ્વારા પ્રાપ્ત કરીને મનુષ્યને તથા દેવોને રંજાડનારા, દુઃખ આપનારા થયા. એમાં એક મહિષ નામનો અસુર હતો જે ખૂબ જ શક્તિશાળી હતો અને દેવો પણ તેનાથી પરાસ્ત થતા હતા, દેવો પણ તેનાથી દુઃખી થતા હતા. આવા મહિષ નામના અસુરે સ્વર્ગ, મૃત્યુલોક અને પાતાળલોક આ ત્રણેય ઉપર કબજો કરી લીધો હતો અને મનુષ્યોને તથા દેવોને ખૂબ જ દુઃખ આપતા. દેવી દેવતાઓએ ભેગા થઈને ત્રિદેવને પ્રાર્થના કરી કે હે દેવ, એવી કોઈ શક્તિને ઉત્પન્ન કરો જેથી આ મહિષ નામના અસુરનો એટલે કે મહિષાસુર એનો વધ થાય અને અમે બધા જ આ દુઃખમાંથી મુક્ત થઈએ, એના ત્રાસમાંથી મુક્ત થઈએ. ત્યારે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતાની પોતાની શક્તિઓ અને પોતપોતાના તેજનો ઉપયોગ કરીને એક મહાશક્તિને ઉત્પન્ન કરી જેનું નામ કાત્યાયની હતું. આવી આ માતાએ મહિષાસુર સાથે ત્રણ ત્રણ દિવસ સુધી દશશક્તિઓ સહિત ખૂબ મોટું યુદ્ધ કર્યું, તેના સૈન્યનો નાશ કર્યો,
તેના સેનાપતિનો નાશ કર્યો અને અંતે મહિષાસુરનો પણ નાશ કર્યો. ચંડીપાઠમાં આનો ઉલ્લેખ છે. આ એ માતાએ શ્લોકમાં કહ્યું છે કે ગર્જ ગર્જમ ક્ષણમ મૂઢ મધુ યાવત પીબામ્યહમ મયા ત્વયી હતેત્રૈવ ગર્જિષ્યત્યાંશુ દેવતા. માતા કહે છે, હે મૂર્ખ, તું જેટલું તારે તાકાત કરવી હોય એટલી કરી લે, બૂમો પાડી લે, તારે જે બળ લગાવવું હોય લગાડી લે, હું અત્યારે મધુનું પાન કરી રહી છું. મધુ એટલે કે શહેદ. અને એ મધુપાન જેવું પૂરું થશે પછી હું તારો વધ કરીશ. આવો ઉલ્લેખ છે એની અંદર. તો આવી આ મહિષાસુર મર્દન કરનારી માં કાત્યાયની ઉપાસના નવરાત્રિના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. તો શાસ્ત્રીજી, જે રીતે આપે જણાવ્યું કે કાત્યાયની માતાનું બીજું સ્વરૂપ એટલે કે તેમને મહિષાસુર મર્દિની પણ કહેવામાં આવે છે, તો જે રીતે આપે જણાવ્યું એ જ રીતે તેની સાથે એક બીજી પણ કથા જોડાયેલી છે કે જે રીતે વૃંદાવન પાસે જે કાત્યાયની પેટ છે તેના વિશે થોડી માહિતી આપશો. આપણે સૌ જાણીએ છીએ કે દક્ષપુત્રી સતી જેમણે પોતાનું અગ્નિની અંદર સમર્પણ કર્યું, પરંતુ એ શરીરને લઈને શિવજી તાંડવ નૃત્ય કરતા હતા અને સમગ્ર સૃષ્ટિ દુઃખમય થઈ ગઈ. એક સમય એવું લાગ્યું કે જાણે હમણાં જ પ્રલય આવશે. ત્યારે બધા દેવો દેવી દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે ભગવાન આનો કોઈ ઉપાય કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના 52 ટુકડા કર્યા, શબના 52 ટુકડા કર્યા, અને એ 52 ટુકડા એ 52 શક્તિપીઠો થઈ, જેમાંનું એક અંગ આ વૃંદાવનની પાસે પડ્યું અને એ શક્તિપીઠ તરીકે જાણીતું થયું, જેમાં આ કાત્યાયની સ્વરૂપનું વર્ણન છે. એટલે વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી તરીકે આ કાત્યાયની દેવી પણ ત્યાં પ્રતિષ્ઠિત છે. અને બીજી એક વાત એવી પણ છે કે આ દેવી એ ભગવાન કૃષ્ણ કે જે વિષ્ણુનું સ્વરૂપ હતા તેમણે જે જન્મ ધારણ કર્યો હતો, અથવા તો એમ કહી શકાય કે સ્વરૂપ ધારણ કર્યું હતું, જે અવતાર લીધો હતો કૃષ્ણ તરીકેનો, એ કુટુંબ અથવા તો એ કુળની અંદર કુળદેવી તરીકે માં કાત્યાયનીનું નામ લેવાય છે. અને ત્યાં રહેલા દેવી દેવતા સ્વરૂપના જે ગોપ ગોપીઓ હતા એમણે કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે થઈને આ માં કાત્યાયનીની પૂજા ઉપાસના અર્ચના કરી હતી. અહીંયા મને એક વસ્તુ એક વાત જાણ કરવાનું મન થાય છે કે જેમ ગોપીઓએ કૃષ્ણને પોતાના પતિ સ્વરૂપે માગવા માટે થઈને કાત્યાયની માનું ઉપાસના અર્ચના એ કરી હતી, તે જ પ્રકારે જો કોઈ પણ કુંવારી કન્યા માં કાત્યાયનીના મંત્રનો જપ કરીને કૃષ્ણને પતિ સ્વરૂપે પામવા માટે થઈને જે વાત છે તે પ્રમાણે પૂજન અર્ચન કરે તો એ જરૂરથી પોતાના પતિને પામે છે, પોતાનો મનવાંછિત પતિ પામે છે. અને જેના માટે થઈને એક સુંદર મંત્ર ભગવાને માં કાત્યાયનીનો છે, જે હું અહીંયા ઉલ્લેખ કરીશ કે કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી જશોદા ગર્ભ સંભવ પતિમ મે કુરુતે. આ પ્રકારનો જે મંત્ર છે તે મંત્રનો જાપ કરવાથી કુંવારી કન્યા એ કૃષ્ણ સ્વરૂપે પતિને પામી શકે છે, અથવા તો જેને કહી શકાય કે પોતાનો મનવાંછિત પતિ પ્રાપ્ત કરી શકે છે. તો આ કાત્યાયની જે માતા છે તેનું એ 51 શક્તિપીઠમાંનું વૃંદાવન ધામનું મંદિર એ પણ આ માની જ પૂજાનું એક સ્વરૂપ છે. જી શાસ્ત્રીજી, આપે જે રીતે વાત કરી મંત્રની, તો એના સિવાય કોઈ બીજો મંત્ર ખરી? આ સિવાય આપણે
દરેક દિવસના જે મંત્ર જોતા આવ્યા છે તેમાં આમાંનું છઠ્ઠું સ્વરૂપ છે. એટલે નવાણ મંત્રની અંદર જે છઠ્ઠો અક્ષર છે એને બીજ તરીકે સ્વીકારીને એનો મંત્ર જાપ કરવાથી માનું પૂજન પણ કરી શકાય છે. જે છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સ્વાહા. તો ઓમ ઐમ રીમ ક્લીમ આ ત્રણ અક્ષર થયા. ચામુંડા ડા જે અક્ષર છે તે છઠ્ઠો અક્ષર છે. આ છઠ્ઠા અક્ષરને બીજ તરીકે લઈને માતાનું પૂજન કરી શકાય છે. એટલે કે મંત્ર બને છે ઓમ ડા નમઃ, ઓમ ડા નમઃ. આ મંત્ર દ્વારા માતાનું ષોડશોપચાર પૂજન કરીને અથવા તો પંચોપચાર પૂજન કરીને આપણે માની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ છીએ, માના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ પ્રકારનો આ મંત્ર છે. તો દર્શક મિત્રો, આપણા વિશેષ કાર્યક્રમમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો શાસ્ત્રીજીએ આપણને માં કાત્યાયનીના સ્વરૂપ વિશે માહિતગાર કર્યા. તો શાસ્ત્રીજી, આપણે આગળ વાત કરીએ તો માતાના સ્વરૂપ વિશેની, તો માતાનું સ્વરૂપ જે અષ્ટભુજા અને ચાર ભુજા છે, તો તેમાં શું મહત્વ રહેલું છે? કાત્યાયની માતાના સ્વરૂપમાં આપને બે વસ્તુ જોવા મળે છે. એક જગ્યાએ ચતુર્ભુજ બતાવેલી છે અને બીજી જગ્યાએ અષ્ટભુજ નહીં પરંતુ દશભુજાવાળી બતાવી છે. અને આ દશભુજા કેવી રીતના છે અથવા તો ચાર ભુજા શું છે તેના વિશે હું તમને કહું તો, માતાનું જે ચતુર્ભુજ સ્વરૂપ છે તેમાં માતાએ એક હાથમાં ખડગ ધારણ કરેલું છે, એક હાથ તેનો અભય મુદ્રાવાળો છે, બીજો વર મુદ્રાવાળો છે અને ચોથા હાથની અંદર માએ કમંડળ ધારણ કરેલું છે. તો જે સાધક કે ઉપાસક માની પાસે સાત્વિક ઈચ્છાથી અર્ચના આરાધના પૂજા ઉપાસના કરતો હોય છે તેના માટે માં તેને વરદાન આપનારી છે, અભયદાન આપનારી છે, તેને સાત્વિક ગુણોથી નવાજનારી છે, એટલે કે શણગારનારી છે, તેનામાં સકારાત્મકતાનો સંચાર કરનારી છે. આવું આ ચતુર્ભુજ સ્વરૂપ છે. પરંતુ જ્યારે વાત આવે છે દશભુજાની ત્યારે માં નવદુર્ગાની દશશક્તિ, એ વિવિધ દશશક્તિઓ એ દશ આયુધ સ્વરૂપે માએ ધારણ કરેલી છે અને એ દશ આયુધ એ દશ હાથની અંદર મૂકેલા છે. જ્યારે મહિષાસુર નામના અસુરનો વધ કરવાનો હતો ત્યારે તેણે જુદા જુદા સ્વરૂપો ધારણ કરવાના શરૂ કર્યા હતા, કારણ કે તે માયાવી હતો, તેણે એવી માયાવી શક્તિઓ ગ્રહણ કરેલી હતી. અને આવી માયાવી શક્તિઓને નષ્ટ કરવા માટે થઈને માએ એક સાથે દશ શક્તિઓનો ઉપયોગ કર્યો હતો, એટલે એ દશભુજામાં પણ જોવા મળે છે. તો જે રીતે આપે જણાવ્યું તો માં કાત્યાયની સાથે કયું ચક્ર જોડાયેલું છે? હા, માના દશભુજાની અંદર જે ચક્ર બતાવવામાં આવ્યું છે તે મેં પહેલા કહ્યું તેમ પ્રમાણે તેનું આધ્યાત્મિક રહસ્ય એ છે કે આપણા શરીરના જે ચક્રો છે એમાંનું છઠ્ઠું ચક્ર એ આજ્ઞા ચક્ર છે. અને કદાચ એ આજ્ઞા ચક્ર એટલે મનની શક્તિઓ છે. મનના વિચારો એ કોઈ પણ કાર્યને સ્વરૂપ આપતા હોય છે. કોઈ પણ કામ કરવું હોય તો સૌ પ્રથમ એ વિચાર સ્વરૂપે મનમાંથી પ્રકટે છે. કોઈ પણ ઈચ્છા થાય છે તો એ મનને ઈચ્છા થાય છે જે શરીરનો આધાર લઈને પૂરી કરવામાં આવતી હોય છે. અને શરીરનો આધાર એટલે એની અંદર જે આપણા પાંચ અંગો છે એનો ઉપયોગ થતો હોય છે. જેમ કે આંખોથી દ્રષ્ટિશક્તિનો ઉપયોગ થાય છે, કાનથી શ્રવણ શક્તિનો ઉપયોગ થાય છે, નાકથી
ग्रहण शक्ति नो उपयोग थाय छे, जीभ थी स्वाद शक्ति नो उपयोग थाय छे, अने हाथ पग अने अन्य अंगों थी कर्म शक्ति नो उपयोग थाय छे। तो आवु आ मन ए विचारों द्वारा शक्ति नो उपयोग करतु होय छे। आवा ए मन ने कंट्रोल करनारू ए आज्ञा चक्र छे, अने ज्यारे माणसनू आज्ञा चक्र जागृत थाय छे त्यारे आ कर्मेंद्रियो द्वारा थता कर्म सात्विक स्वरूप धारण करे छे। नकारात्मक स्वरूप ए विशेष इच्छाओ उत्पन्न करनारू छे, ज्यारे सकारात्मक स्वरूप ए इच्छाओं ने शमन करनारू छे, सारू सारू करनारू छे। सारू जोवू, सारू सांभळवू, सारू बोलवू, सुगंध लेवी अने सारा कर्म करवा। सारा कर्म में ज्यारे कोईना कल्याणना कर्म होय तो ए समझवू के आज्ञा चक्र आपणने फळीभूत थई रह्यु छे। अथवा तो एम कही शकाय के माता कात्यायनी आपणने मनसा शक्ति में मददरूप थई रही छे। आवुं ए आज्ञा चक्र जांबली कलर साथे जोड़ायेलू छे। विबग्योर जे शब्द वापर्यो छे एमा वायोलेट कलर जे छे ते ए आज्ञा चक्रनो छे। तो आ कलरनी साथे जो विचार करवामां आवे तो मातानु पूजन जो आवा जांबली कलरना पदार्थोथी करवामां आवे तो अवश्य ते फळीभूत थाय छे, विशेष फळनी प्राप्ति करावनारू छे। आवुं ए आज्ञा चक्र आ माता कात्यायनी साथे जोड़ायेलू छे। શાસ્ત્રીજી, આપે જે રીતે જણાવ્યું કે માતાને જાંબલી રંગથી પુષ્પ કે તેમના પુષ્પ ફળ કે ફળફળાદિ કે આપણે જે મિષ્ટાન અર્પણ કરવામાં આવે છે તો તેમાં પણ તેનો જ ઉપયોગ કરવામાં આવે છે? હા, પદાર્થની વાત આવે છે ત્યારે માતાને 1604 પૂજનની અંદર જે રંગની વાત કરી છે તે રંગના ફળ, ફૂલ, પુષ્પ, વસ્ત્ર અને ફળની અંદર તમે દ્રાક્ષ લઈ શકો છો, બેરી લઈ શકો છો, જાંબુ જેવા ફળનો પણ ઉપયોગ કરી શકો છો। અને વસ્ત્રમાં માતાને જે તે કલરની સાડી પણ અર્પણ કરી શકો છો। સાડી અર્પણ કરવાની શક્તિ ન હોય તો ખેસ પણ અર્પણ કરી શકો છો। માતાને નૈવેદ્યમાં મધ વધારે પસંદ છે। અગાઉ ઉલ્લેખ કર્યો એ મુજબ મહિષાસુરનો વધ કરતા પહેલા માતા કહે છે કે હું મધ પી રહી છું, ત્યાં સુધી તારે જે તોફાન કરવા હોય તે કરી લે, તારો વધ નિશ્ચિત છે। અને આ વસ્તુ સૂચવે છે કે માતાને નૈવેદ્યમાં, કાત્યાયની માતાને નૈવેદ્યમાં મધનું વિશેષ વળગણ છે। તો જે રીતે શાસ્ત્રીજીએ જણાવ્યું એ મુજબ મનુષ્ય જે માતાની ઉપાસના કરે છે, કાત્યાયની માતાની પૂજન કરવા માટે કઈ કઈ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ? 1604 પૂજનની અંદર જે વસ્તુ મેં બતાવી છે તેમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ તો થાય જ છે, પણ તે સાથે સાથે જો માતાના સ્તોત્રનો પ્રયોગ કરવામાં આવે તો કાત્યાયની મંત્ર અને વિવિધ જે સ્તોત્ર દુર્ગાના છે તે દુર્ગાના મંત્ર કે સ્તોત્રની માળા અથવા તો જપ કરવાથી તેના ફળ આપણને બહુ જ સારી રીતે પ્રાપ્ત થતા હોય છે। શાસ્ત્રીજી, આપે મંત્રની વાત કરી તો નવાણ મંત્રના કયા બીજનો ઉપયોગ આપણે માતાની ઉપાસના માટે કરી શકીએ છીએ? છઠ્ઠા દિવસનું અગાઉ જણાવ્યા મુજબ માતા કાત્યાયની નવાણ મંત્રના છઠ્ઠા અક્ષરનો ઉપયોગ કરીને આપણે ચોક્કસથી માની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ છીએ। જે છઠ્ઠો અક્ષર ડા છે, એટલે કે ઓમ ડા નમઃ, આ મંત્રનો જપ કરીને આપણે ફાયદો લઈ શકીએ છીએ।
તો માં કાત્યાયનીની પૂજા કરવાથી મનુષ્યની માતાની ઉપાસના કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે, તેમનામાં કેવી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે? માં કાત્યાયનીની પૂજા અર્ચના કે સાધના કરવાથી મનુષ્ય ચતુર્વિધ પુરુષાર્થને પ્રાપ્ત થાય છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર ચતુર્વિધ પુરુષાર્થ છે. સાધક ધર્મને પામે છે, અર્થને પામે છે, પોતાની જે કાંઈ પણ ઈચ્છા છે તે કામ સ્વરૂપ છે એટલે કામને પામે છે, અને અંતે મોક્ષ તરફ આગળ વધે છે, પરમપદને પણ પામે છે. સકારાત્મક શક્તિઓને જોઈએ તો ચતુર્વિધ પુરુષાર્થને કારણે તેનામાં અલૌકિક તેજની પ્રાપ્તિ થાય છે. ભય આદિ તેનામાંથી સંપૂર્ણપણે નષ્ટ પામે છે. આ સિવાય વ્યક્તિની માનસિક સ્થિતિ એકદમ ઉત્તમ બને છે. શારીરિક રોગ અથવા તો મનને લગતા જે કોઈ પણ વિકારો છે, એ શારીરિક વિકાર કે માનસિક વિકાર, એ બધા જ નષ્ટ થાય છે. આવા પ્રકારનું ફળ એ માં કાત્યાયની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. તો શાસ્ત્રીજી, સાથે સાથે આપણે કહેવાય છે ને કે માતાની પૂજા કરવાથી રોગોથી પણ મુક્તિ મળે છે. તો કયા રોગોથી આપણને મુક્તિ મળે છે અને તેના વિશે થોડી માહિતી આપશો? આ દેવી આજ્ઞા ચક્ર સાથે જોડાયેલી છે, અને આપણું આજ્ઞા ચક્ર એ બે ભ્રકુટીની વચ્ચે આવેલું છે. બે ભ્રકુટી એટલે કે મસ્તિષ્કનો ભાગ. મેં પહેલા કહ્યું તેમ કોઈ પણ મનુષ્યનું કર્મ એ મનના વિચારને અધીન છે. માના પૂજન કરવાથી માનસિક રોગીઓ સ્વસ્થ થાય છે, અને જેનું મનો સ્વસ્થ એટલે કે મનનું સ્વાસ્થ્ય સારું હોય તે સ્વાભાવિક રૂપે શરીરથી સારા કર્મો કરતો હોય છે. તેના જ્ઞાનમાં વધારો થાય છે, કારણ કે મન પાછું સંસ્કાર, બુદ્ધિ અને જ્ઞાન સાથે જોડાયેલું છે. જે કોઈ પણ મનમાં વિચાર આવે છે તેના માટે કારણભૂત પૂર્વજન્મના સંસ્કાર, અત્યારની બુદ્ધિમત્તા અને તેની આસપાસનો સંગ જે છે તેના આધારે હોય છે. જ્યારે માણસમાં ધાર્મિકતા વિકસિત થાય છે ત્યારે તેનો સંગ સારો હોય તો તેના વિચારો એ પૂર્વજન્મના સંસ્કાર અને બુદ્ધિના આધારે સત્કર્મ કરવા પ્રેરે છે. એટલે કે મનને સારા વિચાર આવવાથી માણસ સત્કર્મ કરતો થાય છે, અને સકારાત્મક શક્તિઓ એ મનુષ્યને ખૂબ જ આધ્યાત્મિક બનાવે છે અને પ્રભુની અથવા તો માની ખૂબ જ નજીક લઈ જાય છે. આવું આ એનું ફળ છે. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજી આપણને ખૂબ જ સુંદર રીતે માનું છઠ્ઠા સ્વરૂપ વિશેની ગાથા જણાવી, સાથે સાથે મનુષ્યને માતાની ઉપાસના કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તે વિશે ખૂબ જ સુંદર રીતે આપણને જણાવ્યું. તે બદલ શાસ્ત્રીજી આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ તો વાત થઈ માના છઠ્ઠા સ્વરૂપની. તેવી જ રીતે આવતીકાલે ફરી મળીશું કાર્યક્રમ શક્તિ ઉપાસનામાં. ત્યાં સુધી મને આપશો રજા અને આપ જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજ. Oh, oh, oh.